हेलो मित्रों, जय माता जी। मित्रों, आज आप बात करवाना छे कि कोईपण ग्रीन स्क्रीन विडियो में तमे तमारी फोटो सेट केवी रीते करी शको छो। कोईपण हैप्पी बर्थडे नी होय अथवा श्रद्धांजलि नी होय अथवा कोई लग्न कंकुत्री मतलब कोई वेडिंग शादी नी कोई विडियो होय एनी अंदर तमे आ टाइप नी जो विडियो होय एनी अंदर अहीं तमे तमारी फोटो केवी रीते सेट करी शको छो अहीं। तो मित्रों, आ विडियो में तमने कोईपण ग्रीन स्टेटस तमारो मनपसंद यूट्यूब मांथी तमे डाउनलोड कर्यू छे तो आवा ग्रीन तो होय छे आ टाइप नो। हवे તમે તમારી ફોટો કેવી રીતે સેટ કરી શકો છો કાઇન માસ્ટરથી, તો આ વિડીયોમાં બન્યા રહો મિત્રો। અને આ વિડીયો તમને ગમે તો અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરજો અને વધુ કોઈ માહિતી જોઈતી હોય તો તમે મને કોમેન્ટ કરજો। તો ચલો આપણે શરૂઆત કરીએ અહીંયાથી, હવે કાઇન માસ્ટરની અંદર જઈએ। તો હવે આપણે આવી ગયા છીએ કાઇન માસ્ટરની અંદર। તો સૌથી પહેલાં તો મિત્રો, તમારે જે સ્ટેટસ તમને ગમે છે એ તમારે ડાઉનલોડ કરી લેવાનું છે કોઈ પણ તમને મનપસંદ। દાખલા તરીકે તમને કોઈ તમારે કોઈ બર્થડેનો વિડીયો બનાવવો છે અથવા કોઈ શ્રદ્ધાંજલિનો બનાવવો છે કે અથવા કોઈ તમારું કોઈને ઘરે લગ્ન છે તો કોઈ લગ્નનો વિડીયો બનાવવો છે, બરાબર? તો તમે આવા લગ્નના વિડીયોની અંદર તમે ઘણા બધા યુટ્યુબમાં તો હોય જ છે સ્ટેટસ, એની અંદર તમારે તમારી ફોટો સેટ કરવી છે તો તમે કેવી રીતે કરશો? તો સૌથી પહેલાં પ્લસવાળા આઇકન ઉપર જવાનું છે મિત્રો। આઇકન ઉપર ગયા પછી તમારે યુટ્યુબમાંથી વિડીયો ડાઉનલોડ કર્યો છે સ્ટેટસ, તો તમારે પહેલું અહીં આની ઉપર ક્લિક કરવાનું છે। હવે ક્લિક કરીને અહીંયા તમે જે બેકગ્રાઉન્ડ જોઈ રહ્યા છો જે કાઇન માસ્ટર, એની ઉપર ક્લિક કરીને અહીંયા કોઈ પણ બેકગ્રાઉન્ડ તમારે ખાલી ટાઈમ પૂરતું લઈ લેવાનું છે। તો ચલો આપણે કોઈ પણ આ લઈ લઈએ, બરાબર? આ લઈ લીધું, હવે જેટલા સેકન્ડનું છે એટલું વધારી દેવાનું છે આ રીતે, તમારે કે તમારે કેટલી સેકન્ડનું સ્ટેટસ રાખવું છે, બરાબર? જે તમે ડાઉનલોડ કરેલું છે યુટ્યુબમાંથી, હવે તમે જે ગ્રીન લીધું છે એને તમારે અહીંયાથી લેવાનું છે। આની ઉપર લોયર ઉપર ક્લિક કરીને આની અંદર તમે જે ડાઉનલોડ કર્યું છે ને એ અહીંયા વિડીયો આની ઉપર તમે જો ડાઉનલોડ લખ્યું છે યુટ્યુબમાંથી તો આ ગ્રીન અહીંયા તમે જોઈ રહ્યા છો, બધા ગ્રીન વિડીયો અહીંયા ઉપલબ્ધ છે। હવે દાખલા તરીકે તમારે શ્રદ્ધાંજલિનો વિડીયો ફોટો સેટ કરવો છે અને તમે નથી આવડતું તો તમે ડાઉનલોડ કર્યો શ્રદ્ધાંજલિનો યુટ્યુબમાંથી, હવે આ વિડીયો આપણે અહીંયા આવી રીતે લઈ લીધો, બરાબર? હવે આને હું આ રીતે જે આગળથી થોડો કટ કરી નાખું એટલે સામેવાળા યુટ્યુબનું નામ ના આવે, બરાબર? હવે એની ઉપર ક્લિક કરીને આ રીતે તમારે વધારી દેવાનું છે, બરાબર? હવે આ ગ્રીન તમે કેવી રીતે કાઢશો? તો સૌથી પહેલાં તો તમને વાત કરી હતી કે ગ્રીન કાઢવા માટે અહીંયાથી તમારે આ રીતે નીચે જવાશો એટલે અહીંયા લખેલું છે ક્રોમ કી, આની ઉપર ક્લિક કરવાનું। જેવું તમે ક્લિક કરશો એટલે ઓપ્શન આવશે અહીંયા ઓન કરી દેવાનું આને। ચલો ઓન કરી દીધું એટલે તમે જોઈ લો ગ્રીન ઓટોમેટિક નીકળી ગયું છે। હવે અહીંયાથી સેટિંગ ના થતું હોય તો ખાસ જો તમારે ગ્રીન કલર કાઢવો છે તો આ ટપકું જે ગ્રીન દેખાઈ રહ્યું છે એની એ જે તમે ગ્રીન આ ટપકું હશે ને એ કલર આખા વિડીયોમાંથી નીકળી જશે એટલે મતલબ ગ્રીન નીકળી જશે। અને તમે કોઈ અલગ કલર કાઢવા માગો છો કોઈ તો મિત્રો બ્લેક કાઢવા માગો છો, દાખલા તરીકે આ બ્લેક છે તો બ્લેક કાઢવું છે તો આ જે ટીપકું છે ગ્રીનનું ત્યાં આપણે ક્લિક કરીને આ બધા કલરો છે અહીંયા તમે બ્લેક કરી નાખો આ ટપકા ઉપર તો બ્લેક કલર ઓટોમેટિક નીકળી જશે અને પેલું રહી જશે। ચલો તો આપણે અહીંયા સેટ વાદળી કલર કાઢી દીધો, હવે અહીંયા તમે તમારી ફોટો કેવી રીતે સેટ કરશો, બરાબર? તો ફોટો લેવા માટે તમારે છે ને આની પાછળ લોયર ઉપર ક્લિક કરવાનું છે, લોયર ઉપર ક્લિક કરીને અહીંયાથી તમારે ફોટો લેવાની છે। હવે ફોટોની અંદર વિચારી લો કે આપણે કોઈ શ્રદ્ધાંજલિની ફોટો મતલબ લેવી છે તો અહીંયા આપણે કોઈ શ્રદ્ધાંજલિવાળી ફોટો અહીંયાથી આપણે કોઈ આપણે બીજાની ફોટો ના લઈ શકીએ, મારી ખુદની ઘરની જ ફોટો શ્રદ્ધાંજલિની આપણે અહીંયાથી લઈ લઈએ તો આપણે આ ફોટો લીધી છે, બરાબર? હવે જેને આ રીતે જેમ ફેરવ્યું એને તમે આ રીતે ફેરવી શકો છો, બરાબર? ઘણા મિત્રોને આ રીતે ફેરવતા નથી આવડતું તો આ રીતે એને ફેરવી શકો છો। હવે તમે વિચારતા હશો કે આ તો ફોટો ફ્રેમ કરતાં મોટી છે, બરાબર? એ પણ કરી દીધું આ રીતે, થોડીક તમારે આ રીતે એને થોડી નાની આ રીતે કરી દેવાની। હવે મોટી ફોટો છે એટલે તમે આ રીતે વિચારતા હશો કે આને કટિંગ કેવી રીતે, કટ કરવાની કોઈ જરૂર નથી મિત્રો। એના માટે ખાસ કરીને તમારે અહીંયા જે આ ત્રણ ટપકા છે એની ઉપર ક્લિક કરીને જે આ સેન્ડ ટુ બેક લખ્યું છે એની ઉપર તમારે ક્લિક કરશો એટલે ફોટો ઓટોમેટિક સેટ થઈ જશે। જોઈ લો જે વધારાની ફોટો હતી તે ઓટોમેટિક સેટ થઈ ગઈ છે। હવે હું તમને પ્લે કરીને બતાવું, જોઈ લઉં
मित्रों आशा राखू छू कि आ विडियो तमने गमी हशे अने आ विडियो गमे तो प्लीज़ अमारी यूट्यूब चैनल सब्सक्राइब करी नाखजो अने वधु कोई माहिती जोईती होय तो पण तमे मने कॉमेंट करजो। एवुं नथी मित्रों के आज कोई हैप्पी बर्थडे नो विडियो तमे लीधो छे बराबर, तो आपणे बर्थडे नी विडियो अहींयाथी डाउनलोड पासी एक लई लईए जे तमे डाउनलोड करी होय यूट्यूबमांथी। तो अहींयाथी आपणे चलो कोई बर्थडे नी विडियो आ हैप्पी बर्थडे नी विडियो लीधी छे बराबर। अहीं आ रीते थोड़ी कट करी नाखी एटले आ रीतनो सेट थई जाय। पहेलू बेकग्राउंड तो खास लेवानुं नहीं, ऊपर तमारे आ जे यूट्यूबमांथी डाउनलोड करी छे ने एने वीए विडियो ने पसे सेट करवानी छे। सेट कर्या पछी अहींयाथी आ रीते नीचे जशो एटले ऑप्शन लखेलू छे क्रोम की, एनी ऊपर क्लिक करशो एटले अहींया ऑप्शन आवशे ऑन करवानुं। एने तमे ऑन करी नाखो आ रीते एटले ऑटोमेटिक बेकग्राउंड निकळी जशे बराबर। हवे ई बेकग्राउंड निकळी गयुं छे, अहींया तमे तमारी फोटो सेट करवा माँगो छो तो फोटो लेवानी छे। हवे तमे अहींया जईने फोटो लई लो कोई पण बर्थडे वाळानी, तो कोई पण मनपसंद अहींया આપણે ફોટો લઈ લઈએ તો અહીંયા ફોટો સેટ કઈ રીતે કરવાની, તો આ રીતે આ ફોટો તો ઉપર જ છે તમે જોઈ રહી છો। હવે ફોટો અંદર કેવી રીતે નાખવી, તો ફોટો અંદર નાખવા માટે આટલે સેટ આ રીતે કરી દેવાનું। પછી અહીંયા જે ઉપર જઈને આ ત્રણ ટપકા છે એની ઉપર ક્લિક કરો, ક્લિક કર્યા પછી એ ઓપ્શન છે સેન્ડ ટુ બેક, એની ઉપર ક્લિક કરશો એટલે ફોટો ઓટોમેટિક અંદર જતી રહેશે મિત્રો। આ રીતે તમે સ્ટેટસ કોઈ પણ ગ્રીનની અંદર તમે તમારા જાતે જ કાઇન માસ્ટરની અંદર ફોટો સેટ કરી શકો છો મિત્રો। આ માહિતી તમને ગમી હોય તો આગળ શેર પણ કરજો, અને ખાસ મિત્રો આવી જ ગુજરાતીમાં માહિતી લેવા માટે અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું પણ ભૂલતા નહીં। ચલો મિત્રો અત્યારે આટલું જ।